કે ખબર નથી, પણ એવું સમાચાર મળ્યા છે કે એ સિંધીઓ છે. અને એ સમયે બાપાએ પણ હાથમાં કે કોઈ સંધી આવીને ગાયો લઈ જાય અમારા ગામમાંથી. અને એ સમયે એવડી મોટી ઉંમરવાળા સાંગા હતા એ ગામના ગામની અંદર ઢોલ પીટાયો અને જેવી ઢોલની દાંડી વાગી છે કે જેટલા હોય બધા ભેગા થઈ જાય. અને એ સમયે શિરામણ કરતો આ હિમરો બાપો એ શિરામણ કરતો તો શિરામણનું ભાણું સાઈડમાં રાખી દીધું કે હવે શિરામણ ન થાય મારી ગાયોને લઈ જતું હોય. કહ્યું કે માં તલવાર લાવ, આંખો લાલ થઈ ગઈ, મૂછ ઉપર વડ ચડી ગયો અને બુંગ્યો ઢોલ વાગ્યો છે. અને જેવો જ બુંગ્યો ઢોલ વાગ્યો છે આખા ગામના જેટલા નરબંકાઓ યોદ્ધાઓ વીરો સુરવીરો ગામના પાદરમાં ભેગા થઈ ગયા. લગભગ 11-12-13 સુરબંકાઓ હતા. અને સાંગા હતા એ કહ્યું કે શું કરશું, તો કે થઈ જાય ઘોડાઓ હાથમાં નહોતા રહેતા, એના ઘોડાઓ પગ ઊંચા કરીને તૈયાર થતા હતા કે હજી જલ્દી જઈએ જલ્દી જઈએ. અને એવો વીર નગીચાળાનો સપૂત એ હિમરો બાપો ઘોડો લઈને નીકળ્યો છે પોતાના ગામના સીમાડેથી.
જાન ગોરી કુમારી રહી મારા પાપા પિઠિયા કોડ માં પુજાણા હી મારા પાપા પિઠિયા કોડ માં પુજાણા પછેડી પછેડી માં આંતેડા વીટી લીધા અને પછી આ નીકળ્યા પણ ત્યારે એનો મુખ્ય સરદાર હતો હિમારા બાપા એને મારવા ગયા તો પાછળથી કોઈ એવો ઘા કર્યો બાપાનું ઘર ત્યાં ને ત્યાં પડી ગયું પણ ઘર પડ્યું તો એ આંખો અહીંથી નીકળી ગઈ એ ઘર નીકળી ગયું તો એ આંખ અહીંયાથી થઈ માથું કપાઈ ગયું તો આંખો અહીંથી નીકળી ઘરમાં નીકળી માથું જેવું નીચે પડ્યું પણ ઘરમાં એ જેને કહેવાય કમર કહેવામાં આવે અહીંયા આંખો નીકળી અને બાપા વિના મસ્તકે એ ધર સાથે સાત ગામ સુધી લડતા ગયા સાત ગામના પાદર સુધી નકી જ્યાં ગામથી સીમથી લઈ અને બાપા લડ્યા છે મેસવાન ગામની સીમ સુધી અને જેનું મસ્તક પડી ગયું તો એ ધર લડે છે ડરી ગયા બધા કે આ તો ભૂતળો છે પ્રેતળો છે શું છે જેનું મસ્તક કપાઈ ને ધર લડે પણ એ ભૂતળો પેતળો નહીં એ માં પીછળની કૃપા વાળો એ સાક્ષાત એક કોઈ દેવી અંશ હોય એવા ભાવ સાથે નીકળી પડ્યા છે હેમરા બાપાનું આખું ધર સુરવીર હેમળ સે ભિયા અને તો કોણ આહી રૂમ કેવાય એ સુરવી કાજ જેવા વેચડા મુરજી પટેલ ના ખેતરમાં એ હેમરા બાપાનું ધર પડી ગયું છે આજે પણ એ મુરજી પટેલ ના એમાં એનું જે પડેલું ધર છે એ ધરમાં આજે પણ ત્યાં ધજા ફરકે છે ને આજે પણ પૂજા થાય છે એમ આય નગીચણા ગામમાં એક સાથે 13 પાડિયાઓ છે અને જમણેથી ત્રીજો પાડ્યો આ હિમરા બાપાનો છે જેણે ગાયો માટે બલિદાન આપ્યું કદાચ મને એવું લાગે કોઈ ગ્રંથમાં કે કોઈ પાસે એનો જવાબ નહીં પણ મારું અંતર મને એમ કહે કે ત્યારે મુરલીધર આવ્યો હશે અને કહ્યું હશે માં શું જોઈએ ત્યારે હિમરા બાપાએ કહ્યું હશે કે મારે કોઈ દેવત્વ ન જોતું કઈ ન જોતું મારે પાછો જન્મ પણ ન જોતો પણ એક પાડ્યો નગીચાણામાં થાય ને લોકોને ખબર પડે ગાયો માટે બલિદાન આપો તમે ગાયોને સમજી શકો ત્યારે ગોવિંદને સમજી શકો ગાયોને સમજાવવા માટે ગાયોની સેવા સમજાવવા માટે આ મહાપુરુષે કોઈ જન્મ લીધા વિના ગામમાં પાડ્યો થઈને રહ્યા એવા વીર પુરુષને એવા શૂર પુરુષને એવા ગૌ ભક્ત હિમરા બાપાની ચેતનાને વ્યાસપીઠથી વંદન દાદા મેસવાન થાડ તો પૂજાણા નગી ચણવાડા રે દાદા મેસવાન થાડ તો પૂજાણા નગી ચણવાડા રે હજી બેઠા છે હાજરા હજોર એ વચહી માના રે હજી બેઠા છે હાજરા હજોર દાદા
મેસવણ થડ તો પૂજાણા લગે જાને માખડા રે હે દાદા મેસવણ થડ તો પૂજાણા લગે જાને માખડા રે એટલે આ નગી ચાણા માં ક્યાંક મસ્તક પૂજાય ક્યાંક ધડ પૂજાય હું તો કહું મસ્તક